નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મી સાવધાન મિત્રો, વાવાઝોડું આવી રહ્યું છે. મોચા વાવાઝોડું 24 કલાક બાદ તીવ્ર બની આગળ વધશે. સૌથી પહેલાં વાત કરીએ મિત્રો, તો સામાન્ય રીતે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં મે મહિનાનું વાવાઝોડું સક્રિય થતું હોય છે. હવે આ વર્ષે ભારતનું પહેલું વાવાઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે અને આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હવે 11 મેના રોજ એટલે કે બુધવારના રોજ આ વાવાઝોડું વધુ સક્રિય થઈ આગળ વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયું છે. જો કે આ વાવાઝોડું છે એ 6 કલાકમાં 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાનું નામ મોચા આપવામાં આવ્યું છે અને આ મોચા વાવાઝોડું પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ બ્લેર પોર્ટથી 510 કિલોમીટર દૂર છે અને દક્ષિણ પશ્ચિમ કોક્સ બાઝા બાંગ્લાદેશથી 1460 કિલોમીટર દૂર છે. હવે આ વાવાઝોડું છે એ દક્ષિણ પશ્ચિમ સિત્વે મ્યાનમારથી 1340 કિલોમીટર દૂર છે અને હાલમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે. ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને આવતીકાલે 11 મેના વધુ તીવ્ર થવાની શક્યતાઓ છે. આ વાવાઝોડાનો માર્ગ બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધશે. હવે 11 અને 12 મેના રોજ અંદમાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. મહત્વનું છે મિત્રો, ચૂંટમાં 45-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ 13 મેના ત્રિપુરા અને મિઝોરમમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે બંગાળની ખાડી અને અંદમાનમાં દરિયા કિનારે ભારે પવન હાલમાં ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે મોજાની તીવ્રતા પણ વધી ગઈ છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. હવે આજે બંગાળની ખાડીમાં વાવાઝોડું છે 11 મહિના સુધીમાં વધારે તીવ્ર બનશે એવી શક્યતાઓ છે. મહત્વનું છે કે આ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ પણ જાતની અસર થશે નહીં, પરંતુ હાલમાં જે ગુજરાતમાં દરિયા કિનારે રહેલો ભેજ છે એ વાવાઝોડાને મળી જતાં ગુજરાતનું વાતાવરણ છે એ સૂકું રહેશે અને કાળઝાળ ગરમી પડશે. જોકે ગુજરાતમાં એકાએક તાપમાન વધી રહ્યું છે, જેનાથી લોકો પણ હાલમાં પરેશાન છે. તો મિત્રો, આ હતા આજના વાવાઝોડાના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.